આમાં આગળ વાત કરીએ તો મહેસાણા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા રામજી ઠાકોર શુક્રવારે પોતાના તલેટી ગામેથી ટ્રેક્ટર ચલાવી કલેક્ટર કચેરી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ટ્રેક્ટર ઉપર બેસીને કલેક્ટર કચેરી પહોંચેલા કોંગ્રેસના સિનિયર આગેવાન અને નેતાઓને મહેસાણા બેઠક કોંગ્રેસના ફાળે જશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. મહેસાણા લોકસભા બેઠક ઉપર ભાજપે હરિ પટેલને મેદાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસે પણ હરિની સામે રામને ચૂંટણી જંગમાં ઉતારી મતો લેવાનો રાજકીય ખેલ ખેલ્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય અને કોંગ્રેસના ઉમેદવાર રામજી પટેલ શુક્રવારે સવારે ભગવાનના દર્શન કર્યા બાદ ટ્રેક્ટર ચલાવીને તલેટી ગામથી મહેસાણા હરિનગર પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં હાજર લોકોને તેમણે સંબોધિત કર્યા હતા. તે બાદ રેલી સ્વરૂપે ટ્રેક્ટર ચલાવી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર રામજીએ જણાવ્યું હતું કે હું ખેડૂત પુત્ર છું અને ખેડૂત હોવાના કારણે ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા નીકળ્યો છું. અમારા પ્રદેશના મોડીમંડળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા જ્યારે એક સામાન્ય પરિવારમાંથીમાં હતા એક ખેડૂત પરિવારને દીકરાને અને સમાજસેવાની ટિકિટ આપી છે, ત્યારે સમગ્ર મહેસાણાની જનતા રામજી ઠાકોરની સાથે છે અને વિજયના આશીર્વાદ સાથે અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યો છું. ખાસ આજે ટ્રેક્ટર લઈને આજે ફોર્મ ભરવા આવ્યો છો, શું કારણ? 100% કે અહીંયા હું પોતે ખેડૂત છું એટલે ખેડૂતનો આવાજ બનવા માટે હું ટ્રેક્ટર લઈને આવ્યો છું. કેટલી જીતની આશા છે, કેટલા મતથી? આ વખતે મહેસાણામાં રેકોર્ડ બ્રેક થવાનું છે. મહેસાણામાં કોઈ ધાર્યું નહીં હોય એવું પરિણામ આવવાનું છે. 1,00,000થી વધુ મતે રામજી ઠાકોર જીતવાનો છે. રામજીભાઈ, પાઘડી ઉતારી સમાજના ઉત્થાન માટે શું કહેવાનું? 100% મેં સમાજમાં 25 વર્ષથી હું સમાજ સામાજિક સંસ્થા જોડાયેલો છું. સમાજના તમામ પ્રશ્નો સાથે લડેલો છું અને તમામ સમાજને આવાજ બનેલો છું, ત્યારે મને ભરોસો છે કે મારો સમાજ મને વિજય બનાવશે. પાઘડી કેમ ઉતારવાની ફરજ પડી? સાહેબ, મારો પરિવાર જ્યારે ઘરથી ફોર્મ ભરવા નીકળ્યો ત્યારે મેં કરેલા કામો મારા મમ્મી માતાજીએ કહ્યું કે ભાઈ તું ટિકિટ લઈને લડવા જાય છે, ત્યારે સમાજ તારી શું અપેક્ષા રાખશે, ત્યારે મેં મારા આત્મવિશ્વાસથી મેં પાઘડી ઉતારી છે. લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? લોકો સ્વયંભૂ ફંડ ઉતારે છે. લોકો ખ્યાલ છે કે રામજી ઠાકોર એક સામાન્ય પરિવારમાં થયા છે, એ ખેડૂત છે, એટલે સ્વયંભૂ લોકો પોતાના ઈચ્છાથી રામજી ઠાકોર વિજય બનાવવા માટે ફંડ આપનો. અત્યાર સુધીમાં કેટલો ફંડ મળ્યો છે? અત્યાર સુધીમાં ઘણા બધા ફંડ મળ્યો હોય એ લગભગ મને ખ્યાલ નથી, પણ કદાચ ઓકડા મળે ઓકડા કે માહિતી આપશે તમને. સોશિયલ મીડિયા મેસેજ એવો ફરતો થયો કે 5-1 લાખ ફંડ થઈ ગયું તમારે? નહીં, કે ખ્યાલ નથી, કદાચ મેં ચૂંટણી વસ્તુ છું એટલે મેં જોયું પણ નથી, પણ લોકો આવા લોકોનો પ્રેમ અવિદાત વસ્તુ રહ્યો છે એટલે કહી ના શકાય. જ્યાં સુધી રામજી ઠાકોર ચૂંટણી લડશે ત્યાં સુધી આવો અવિદાત વરસાદ.